વડોદરામાં સવારથી જ મતદાનની ટકાવારી વધતા ભાજપ નેતાઓ ઉત્સાહિત હતા। વડોદરા બેઠક પર 80% મતદાનના ટાર્ગેટ સાથે ભાજપે શરૂ કરેલી મુહિમ સફળ થવા તરફ જઈ રહી હતી, જેને આવકારી વડોદરા બેઠકના વાલી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલે ભારે મતદાન માટે મતદારોનો આભાર માન્યો હતો અને ભારે મતદાનથી કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ વધે છે કે કેમ તેવો સવાલ ઉઠાવ્યો હતો। અને છેલ્લા 10 વર્ષથી મોદીજીએ કરેલા વિકાસના કામો આ બધું જ ધ્યાનમાં રાખીને વડોદરાની જનતાએ સવારના मतदान चालू थे पहला थी लाइन लगाई थी और ऐतिहासिक वोटिंग आज वडोदरा अंदर थवा जई रही छे। आना कारण लीड भी सारी आवशे अने बधाए ज मेहनत करी छे, संगठन कार्यकर्ता मित्रों आ बधाए जे मेहनत करी छे एनो परिणाम छे। एक्सपेक्ट पहले थी करता था, स्ट्रेटेजी बनाई थी कि 80% सुधी वोटिंग સુધી પહોંચાડો અને એના માટે જુદી જુદી સોસાયટીઓની અંદર બેઠકો તો કરી હતી, પણ જે 30,000 પેજ પ્રમુખો કર્યા હતા એ પેજ પ્રમુખોએ ખૂબ મહેનત કરી છે અને ઘરે ઘરે જઈને મતદારોને બહાર કાઢ્યા છે। સર્વપુરના 2-3 કલાક થોડું મતદાનની ટકાવારી કમ્પેરેટિવલી ઓછી હતી, પરંતુ સવાર અને સાંજના બધું જોઈએ તો ઓવરઓલ ચોક્કસ 80%ની નજીક પહોંચીશું। પહેલે દિવસથી અમે એક જ કહેતા હતા કે આ તો કોઈ ઉમેદવાર જ નથી, માત્ર ને માત્ર પબ્લિસિટી લેવા માટે એમને અહીંયા વડોદરાની અંદર આવ્યા છે। હવે કોંગ્રેસ ગણો કે બીજા કોઈ બી ઉમેદવાર ગણો, એ લોકોને ડિપોઝિટ બચાવવા માટેના ફાફા છે। બીજી તરફ વડોદરામાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નરેન્દ્ર મોદીના ટેકેદાર રહેલા ચાવાડા કિરણ મહેરાએ પણ આજે મતદાન કર્યું હતું। કિરણ મહેરાએ પરિવાર સાથે મતદાન કરી નરેન્દ્ર મોદીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે બહુ આનંદ અનુભવ્યો કે નાના માણસને આજે નરેન્દ્ર મોદીજીએ ટેકેદાર તરીકે રાખ્યા, એટલે એક દાખલો દેશ મોટા અને નાના બધા સાથે જ છે, એટલે આજે નાનામાં નાનો વ્યક્તિ બી આજે નરેન્દ્ર મોદીના પીએમ પદના ઉમેદવાર માટે આજે વોટિંગ કરવા નીકળી પડે છે। સવારથી લોકો લાઇનમાં લાગી ગયા અને જેમ બને લોકો ઈચ્છે છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી બને। લોકશાહીના મહાપર્વમાં ધાર્મિક સંતો મહંતો અને ધર્મગુરૂઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મતદાનના અધિકારને સંતોએ પણ આવકારી સમાજમાં એક અતિ મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બાગવાડા ખાતે પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજે મતદાન કરી લોકોને મતદાન કરવા આહવાન કર્યું હતું। ભારતના તમામ અધિકારોને લઈને અને જેમ એક નાગરિકને તમામ એના જે અધિકાર સુરક્ષિત છે એને આજે ખરેખર કામમાં લાવવાનું અને સાચા અર્થોમાં પોતાના રાષ્ટ્રના ભવિષ્ય માટે અને આવનાર ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવવા માટે પ્રત્યેક નાગરિક વોટ કરે અને વોટ કરી અને આપણા પોતાના ઉમેદવાર તરીકે જે સક્ષમ છે, વિકાસશીલ છે અને પ્રગતિ જેમની સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે એવા વ્યક્તિને સાથે લઈ ચાલીને અને જ્યારે મત આપણે આપીશું ત્યારે સાચા અર્થોમાં એ આવનાર ભવિષ્ય માટે નવો ઉપહાર સિદ્ધ થશે એવી મારી માન્યતા છે અને એ મારા મતને મારા વિચારોથી સર્વ જાગૃત રાષ્ટ્રના નાગરિકો સહમત થશે અને વોટ આપવા જરૂરથી આવશે એવી મારી ભાવના એમના માટે વ્યક્ત કરી રહ્યો છું। જ્યારે અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ આજે ઉત્સાહપૂર્વક મતદાનમાં સહભાગી થયા હતા। અટલાદરા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બાબાજીપુરા કન્યાશાળા ખાતે કોઠારી સ્વામી સહિત સંતોએ સર્વપ્રથમ મતદાન કર્યું હતું। અટલાદરા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય જ્ઞાનવલ્લભ સ્વામીએ મતાધિકારનો ઉપયોગ કરી પ્રસન્નતા સાથે લોકોના ઉત્સાહને આવકારી લોકશાહીને મજબૂત કરવાની દિશામાં લોકોના ઉત્સાહને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો। એક પવિત્ર ફરજ હૈ ઓર દેશ નિર્માણ મેં હમે સહયોગ દેના હી ચાહીએ, દેશ નિર્માણ હમારી ફરજ હૈ ઓર ઇસલિયે હમ યહાં મતદાન કે લિયે આયે હૈ। સબકો કરના ચાહીએ, યે રાષ્ટ્ર નિર્માણ કી એક સેવા હૈ और राष्ट्र निर्माण की सेवा में हमारे गुरु प्रमुख स्वामी महाराज का आदेश है कि सबको जुड़ना चाहिए। तो ये अपील है सबको कि सब ये मत देने के लिए आज देश की एक पवित्र सेवा में जरूर आए। તો સોખડા સ્વામી નારાયણ મંદિરના સંતો સેવિકાએ પણ આ વર્ષે સૌપ્રથમ વખત વોટિંગ કર્યું હતું। સોખડા ખાતે આવેલી સોખડા હાઈસ્કૂલ ખાતે સંતો સેવિકાએ મતદાન કરી મહાપર્વની ઉજવણી કરી હતી। નાગરિક તરીકે આયા છીએ કે જેવી રીતે આજે દેશમાં ચૂંટણીનું બધું ગોઠવાયું છે, દરેકને એવી ઈચ્છા છે કે ભારત સરસ રીતે ભારતની સેવા થાય,
એમ અમે પણ એક ભાવના સાથે જ આવ્યા છે કે ભારતને સરસ નેતા મળે ને સરસ સેવા થઈ શકે એ ભાવથી જ અમે લોકો આજે મતદાન કરવાના છે. જય સ્વામિનારાયણ. મતદાન કરવું એ સર્વ ભારતીયનો સર્વપ્રધાન હક છે. એક એક મતથી આપણે જે ધારાસભ્યોને કે સંસદ સભ્યોને જે ચૂંટીએ છીએ તેનું આપણે આ દેશની અંદર સારામાં સારું સંચાલન કરી શકીએ અને જે પ્રમાણે આપણને યોગ્ય લાગે છે કે આ પ્રમાણે આપણા વ્યક્તિને આપણે મત આપવો જોઈએ તો અવશ્ય મત આપવો જોઈએ.